આજે ભારતીય જળસીમા નજીક પાક મરીનનો આતંક સામે આવ્યો છે. બે દિવસ પહેલાની ઘટનાનો વિડિયો રેકોર્ડ સામે આવ્યો છે. બાંગરોળ, કોળીનાર, ઓખા અને પોરબંદરની બોટના અપહરણનો વિડિયો સામે આવ્યો છે. પાક મરીન સિક્યુરિટીએ ગુજરાતની ફિશિંગ બોટનો પીછો કર્યો હોવાનું આ વિડિયોમાં કહેવાઈ રહ્યું છે. પાક મરીને પીછો કરતા ભારતીય માછીમારોમાં ફફડાટ વ્યાપ્યો હતો. સૌથી પહેલા દ્રશ્યો આપને બતાવી રહ્યું છે. આઈએમબીએલ નજીક ફિશિંગ કરતી બોટને પકડવાનો પ્રયાસ પાક મરીને કર્યો. ભારતીય માછીમારો ફિશિંગ બોટ છોડીને ભાગ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા. બે દિવસ પહેલાની આ ઘટના છે કે જેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે અત્યારે સામે આવ્યો છે. હિતેશ શકરાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. હિતેશ, પૂરી વિગતો શું છે આ મામલે? આઈએમબીએલ નજીક જે ગુજરાતની ફિશિંગ બોટો ફિશિંગ કરતી હોય છે તેવા સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટીની અચાનક પેટ્રોલિંગ જહાજ ત્યાં પહોંચી આવ્યું હતું અને ભારતીય માછીમારોને જાણ થતા કે મરીન સિક્યુરિટી આપણે ઉપાડી જશે તેવા સમયે નાસભાગ મચી ગઈ હતી અને કેટલીક બોટોના એન્જિન પણ બંધ થઈ ગયા હતા. ત્યારે માછીમારોએ એક માછીમારે પોતાના મોબાઈલમાં 3-4 જેટલા વિડીયો કેદ કર્યા હતા અને જે રીતે માછીમારો ભાગી રહ્યા છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી તેમનો પીછો કરી અને જળસીમામાં ઘૂસી અને તેમનું અપહરણ કરી રહ્યા હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે આ ઘટના બે થી ત્રણ દિવસ પહેલા બનેલી હતી, પરંતુ આજે જયારે આ અન્ય માછીમારો છે કાંઠા ઉપર પહોંચ્યા ત્યારે આ વિડીયો સામે આવ્યો છે. વિધિ, ઓકે હિતેશ, તો આ દ્રશ્યો પણ આપણે દર્શકોને અત્યારે બતાવી દઈએ કે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે પાક મરીનનો આતંક. પાકિસ્તાન મરીને પીછો કરતા ભારતીય જે બોટ છે તે ભાગી હતી અને કેટલાય માછીમારો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બે દિવસ પહેલાની આ ઘટના છે કે જેનો અત્યારે વિડીયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાક મરીન સિક્યુરિટીએ ફિશિંગ બોટનો પીછો કર્યો હતો. દ્રશ્યોમાં પણ અત્યારે જે ત્યાં બોટ પર હાજર માછીમારો હશે તેમના તરફથી આ વિડીયો લેવામાં આવ્યો છે.